गुजरात राज्य में छेल्ला घणा समयथी कूटणखाना वधी रह्या छे, आ बाबते पोलिस पण एक्शनमां आवी गई छे અને આવા ધંધાનો પર્દાફાશ કરી રહી છે। સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવા ઝડપાતા કૂટણખાનાનો કેટલાક બનાવોનો ઉલ્લેખ થઈ રહ્યો છે અને કિસ્સાઓ પણ સામે આવ્યા છે। ત્યાં દેવિક્રયના કાળા કારોબારમાંથી ગોંડલ પણ મુક્ત રહ્યું ન હોય તેમ શહેરના પોશ વિસ્તાર ગણાતા સ્ટેશન પ્લોટ વિસ્તારમાં છેલ્લા 6 માસથી ધમધમી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ થયો હતો। બાતમીને આધારે પોલીસે ત્યાં દરોડો પાડી દેહ વિક્રયના ધંધામાં ધકેલેલી રાજકોટ અને કલકત્તાની 2 યુવતીઓને મુક્ત કરાવી હતી, તેમજ કૂટણખાનું ચલાવતી મહિલા અને દલાલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો કૂટણખાનું ચલાવતી ચંદ્રિકા એક ગ્રાહક પાસેથી 1000 રૂપિયા લેતી હતી અને બંને યુવતીઓને એક ગ્રાહક દીઠ માત્ર 500 રૂપિયા આપતી હતી। ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર TS રિઝવી, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચ રાજકોટ ગ્રામીણ, ખાનગી રહે બાતમી મળતી ગોંડલ ખાતે આવેલ સ્ટેશન ક્રોસ વિસ્તારમાં એક બહેન બહારથી દલાલ મારફતે ગ્રાહકો બોલાવી 2 ભોગ બનનાર સ્ત્રીઓ પાસે ઇનમોડલ ટ્રાફિકનો ધંધો કરાવી રહે છે। જે બાતમીની PSI રિઝવીએ અમને જાણ કરતાં અમોએ પ્રાથમિક પંચનામું કરી ડમી ગ્રાહક મારફતે છટકું ગોઠવ્યું। તે છટકામાં ચંદ્રિકાબેન ડોટોરા રમેશભાઈ ગુરાભાઈ ગોટકિયા તથા ચિરાગભાઈ અશોકભાઈ ટાંગ 2 આરોપીઓ હતા। 2 ભોગ બનનાર સ્ત્રીઓ મળી આવે જે 2 આરોપીઓને અટક કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા 2 ભોગ બનનાર સ્ત્રીઓને મુક્ત કરવામાં આવેલ છે। સદર બાબતે મોડલ સિટી પોસ્ટમાં ગુનો દાખલ કરી આગામી તપાસ PSI પોલીસે સંભાળી રહ્યા છે। થેન્ક યુ।